રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને લઈને સ્વચ્છ ભારત મિશનમાં ભાગીદારી લઈને સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરના રોજ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ ભાગ લઈ નાવડી ઓવરા ખાતે સફાઈ હાથ ધરી છે. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરવાનું આહવાન કરતા દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે આજે એટલે કે 1 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા નાવડી ઓવરા ખાતે શ્રમદાન કરાયું હતું. દેશભરમાં અલગ અલગ જગ્યાએ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 10 થી 11 એટલે કે 1 કલાક માટે શ્રમદાન કરાયું હતું. સુરતમાં સી આર પાટીલ સહિત ભાજપના તમામ ધારાસભ્યો સાંસદોએ 10 થી 11 એટલે કે 1 કલાક માટે શ્રમદાન કર્યું હતું. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશવાસીઓને આજે 1 ઓક્ટોબરે 10 થી 11 1 કલાક શ્રમદાન માટેનું આહવાન કર્યું હતું. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા 30 વોર્ડની અંદર દરેક વોર્ડમાં 2 જગ્યાએ એટલે 60 જગ્યાએ આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે અને પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ, આગેવાનો, સૌ કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, આ બધા જ લોકોએ મ્યુનિસિપલ કમિશનરશ્રીના સ્ટાફ સાથે, સ્વચ્છતા કર્મીઓ સાથે આ દરેક 60 જગ્યાએ સ્વચ્છતા અભિયાન આજે પૂર્ણ કર્યું છે અને દરેક જગ્યા પર ઓછામાં ઓછા 1500 કાર્યકર્તાઓ અને નગરજનોની હાજરીના કારણે આ ઝુંબેશ સફળ થઈ છે અને સમગ્ર દેશની અંદર સ્વચ્છતામાં બીજા ક્રમે સુરત છે. આપણા આ પ્રયત્નને અવિરત આ રીતે સ્વચ્છતા અભિયાન આગળ વધતું રહે તો ભવિષ્યમાં સુરત પ્રથમ ક્રમાંકે આવે તેવી રીતનું પણ હું શુભેચ્છા પાઠવું. માનનીય વડાપ્રધાનશ્રીએ આજે સમગ્ર ભારત દેશમાં 1 તારીખ 1 કલાક શ્રમદાનનું અભિયાન ઉપાડ્યું છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સુરત મહાનગરપાલિકામાં વિવિધ વિસ્તારોમાં આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. એમપી શ્રી માનની સી આર પાટીલ સાહેબ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, કોર્પોરેટરશ્રી અને હજારોની સંખ્યામાં સુરત શહેરમાં વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શાળા અને કોલેજના બાળકો આ અભિયાનમાં જોડાયા છે. સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છતા થકી સુશક્ત સમાજ અને સુશક્ત દેશના નિર્માણમાં આજે સુરત શહેર ખૂબ મનોબળ સાથે અને ઉત્સાહ સાથે આ ઝુંબેશમાં જોડાય છે. સુરતના નાવડી ઓવરા ખાતે ભાજપ દ્વારા યોજાયેલા શ્રમદાન એટલે કે સ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડા પામ્યા હતા અને શ્રમદાન કર્યું છે. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.